હાલ બોટાદથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. હાર્દિકના સમર્થનમાં રામધૂન યોજવામાં આવી છે. બોટાદ તાલુકાના લાઠીદળ ગામે હાર્દિકના સમર્થનમાં રામધૂન યોજાઈ હતી, ત્યારે લાઠીદળ ગામ પાટીદાર અનામત આંદોલન માટેનું સૌરાષ્ટ્રનું એપી સેન્ટર ગણાય છે. લાઠીદળ ગામે હાર્દિક પટેલના સમર્થનમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ હતી, ત્યારે એકત્રિત થયેલ મહિલાઓ દ્વારા રામધૂન સાથે થાળી અને વેલણ વગાડી હાર્દિક પટેલને સમર્થન આપ્યું હતું. તો જે પ્રમાણે મહત્વના સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે બોટાદ લાઠીદળ ગામ પાટીદાર અનામત આંદોલન માટેનું સૌરાષ્ટ્રનું એપી સેન્ટર ગણાય છે, ત્યારે બોટાદ તાલુકાના લાઠીદળ ગામે હાર્દિકના સમર્થનમાં રામધૂન યોજાઈ હતી. લાઠીદળ ગામે હાર્દિક પટેલના સમર્થનમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ હતી, ત્યારે એકત્રિત થયેલી મહિલાઓ દ્વારા રામધૂન સાથે થાળી અને વેલણ વગાડી હાર્દિક પટેલને સમર્થન આપવામાં આવ્યું હતું. લાઠીદળ ગામ પાટીદાર અનામત આંદોલન માટેનું સૌરાષ્ટ્રનું જ્યારે એપી સેન્ટર ગણાય છે, ત્યારે બોટાદ તાલુકાના લાઠીદળ ગામે હાર્દિકના સમર્થનમાં રામધૂન યોજાઈ હતી.